ગારેધારના સાંઠખાખરા અને ચોંડા દુધાળા માનગઢ ગામના ખેડૂતો અને ગ્રામજનો દ્વારા મામલતદારને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું. ભાવનગર જિલ્લાના ગારેધાર તાલુકામાં મામલતદાર ખાતે આજ આવેદનપત્ર આપવામાં આવ્યું હતું. વિષય એવો હતો કે સાંઠખાખરા ચોંડા દુધાળા માનગઢ ગામને પીવાના પાણી માટે આશીર્વાદરૂપ ચોંડા ડેમને ખોટી મંજૂરીએ સરકારમાંથી લાવી અને ડેમને નુકસાન કરી અને પાણીનો બેફામ વેડફાટ કરવા માટે અમુક રાજકીય સામાજિક આગેવાનો દ્વારા સરકારને ગેરમાર્ગે દોરેલ છે. જે મંજૂરીઓ આપી છે તે કેનાલમાં પાણી છોડવા માટેની છે, પરંતુ સરકારની મંજૂરીની અવગણના કરી કેનાલને બદલે પાણી ખુલ્લા ખારામાં છોડવામાં આવે છે અને ડેમને કોઈ અસામાજિક તત્વો દ્વારા નુકસાન પણ કરેલ છે. તેથી તેને તાત્કાલિક રિપેરિંગ કરી અને પાણીને ખુલ્લા ખારામાં વ્યાપ થતો અટકાવવામાં નહીં આવે તો આવતી તારીખ 15 ફેબ્રુઆરી 2024 થી રસ્તા રોકો આંદોલન ઉપવાસ પર અમો બેસવા માટે મજબૂર થવું પડશે, જેમાં ઉપસ્થિત આગેવાનો જેવા કે રમેશભાઈ બાયાભાઈ ગોયાણી, ધર્મેન્દ્રસિંહ, હરપાલસિંહ, સહદેવભાઈ, નીતિનભાઈ ગોહિલ સહિતના અનેક યુવાનો હાજર રહ્યા હતા અને ઉપસ્થિત રહી આવેદન પત્ર પાઠવ્યું હતું. સાથે સાથે એવું પણ જણાવ્યું હતું કે આવનારા દિવસોમાં જો અમારા પ્રશ્નોનો નિકાલ નહીં કરવામાં આવે તો ઉગ્ર આંદોલન કરશે તેવી ચીમકી ઉચ્ચારી હતી. શું આજે શું બાબતે રજૂઆત કરવા આવ્યા છો? આજે આઝાદીને 50-55 વર્ષ થયા, છતાં લોકો અમારે જે આઝાદી છીનવવા માગે છે અને જે અમારી જીવનની જીવનનું જે કામ કરવાનું, સમાજના કામ કરવાના એ કામના એ રૂકાવટ કરવા માટે અમારી ગામની પાદરમાં નજીકમાં ચોંડા ગામે જે ડેમ આવેલ છે એમાં એ લોકો અમને અન્યાય કરી રહ્યા છે અને ખોદકામ કરી અમારા ગામને નુકસાન કરી રહ્યા છે. એ વિશે શું કરવા કાર્યવાહી કરવા માગો, શું માંગ છે તમારી? મામલતદાર ઓફિસે ઉપવાસ આંદોલન કરીશું, એ છતાં નહીં મળે તો ઉપવાસ આંદોલન અને સત્યાગ્રહ પર આવીશું. અમારી માંગ એવી છે કે જે પાણી ગેરકાયદેસર જઈ રહ્યું છે તેને બંધ કરવામાં આવે અને તત્વર એનો નિકાલ કરવામાં આવે, જેના લીધે આજરોજ 15-2-2024 રોજ મામલતદાર કચેરી ખાતે અમે આવેદનપત્ર આપેલું છે અને જો આ પ્રશ્નનો નિકાલ નહીં આવે તો આજથી જ અમે ઉપવાસ ઉપર બેસવાના છીએ મામલતદાર કચેરીએ. અને તો બ્યુરો રિપોર્ટ, જીટીવી ન્યૂઝ, ગારીયાધાર.